જામનગરમાં તારમામત સોસાયટી નજીક સિદ્ધનાથ સોસાયટીમાંથી પગપાળા પસાર થઈ રહેલ પચાસ વર્ષીય ગીતાબેન ગાય ઢીક મારતા તેઓ બેહોશ થઈ ગયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગીતાબેનનું મૃત્યુ થયું હતું સમગ્ર ઘટનાથી શહેરમાં રખડતા પશુઓના ત્રાસ અને તેના પ્રત્યે તંત્રની નિભરતાની હકીકત સામે આવી છે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે રખડતા પશુઓને કારણે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ મૃત્યુ પામે તો પશુ માલિક વિરુદ્ધ ગુનો નોંધવાની ઘોષણા થઈ હતી પરંતુ આ તમામ ઘોષણાઓ માત્ર કાગળ પર હોવાનું જણાઈ રહ્યું છે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળતા ભારતે બ્રિટનની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે આ પૂર્વે છેલ્લા એક મહિનામાં કુલ ચોવીસ મુસાફરો બ્રિટનથી જામનગર આવ્યા છે જેને પગલે તંત્ર સક્રિય થયું છે આ તમામ ચોવીસ મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો થયો છે બ્રિટનથી આવેલા આ તમામ મુસાફરોને સાવધાની રૂપે હોમ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે જામ્યુકોની લિફ્ટ અવાનવા અધવચ્ચે અટકી જાય છે આજે ફરી એક વખત જામ્યુકોની એક લિફ્ટ ખોટકાઈ જતા લિફ્ટમાં પાંચ લોકો ફસાઈ ગયા હતા ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાં આવેલા એક શખ્સ પાસેથી કુલ રૂપિયા સિત્યાસી લાખનું બેનામી વિદેશી ચલણ ઝડપાયું છે પૂછપરછમાં આ શખ્સે આ તમામ રકમ જામનગરના વિનોદ ત્રિલોકચંદાણી નામના શખ્સને આપવાની હોવાનું જણાવ્યું હતું આમ આ હવાલા કૌભાંડમાં જામનગરના શખ્સનું નામ ખુલતા તપાસ માટે ખાસ ટુકડી જામનગર દોડી આવી છે